સરકારી રાજકારણ ગરમાયું છે. ઈડર એપીએમસીની ગેરકાયદેસર ભરતી મુદ્દે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પીસી પટેલે અમિત શાહ અને સીઆર પાટીલ સહિતના મંત્રીઓને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરી હતી. આ પત્રમાં 20-25 લાખ લાંચ લઈને ગેરકાયદેસર ભરતી થતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આગામી સમયમાં કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભરતી કરવાની જરૂરત અમારી જોડે 47 મેકમ ઓલરેડી હાલ સરકારે મંજૂર કરેલું 47 સ્ટાફ રાખી શકીએ એટલું મેકમ છે. છતાં પણ અમે 20 સ્ટાફથી કામ ચલાવી રહ્યા છીએ. માણસોની જરૂર હોય અમે જે તે વખતે નિયામક મંડળે નિર્ણય કરેલો કે આપણે ભરતી કરવી, જે તે વખતે પ્રેસ નોટ આપી અરજીઓ મંગાવેલી અને એજન્સીને કામ સોંપેલું, પરંતુ આગળની કાર્યવાહી હજી સુધી અમે બોર્ડે કરેલી નથી કે કોઈ ભરતી કરેલી નથી, કોઈ ભ્રષ્ટાચાર થયેલો નથી. જે તે આક્ષેપો કરેલા છે એ તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે. એમાં કોઈ પણ જગ્યાએ એમને દેખાતું હોય કે ભાઈ આ જગ્યાએથી આ લોકોએ પૈસા લીધા, કોઈની ખોટી ભરતી કરી એવું નામ હોય તો મને ડિક્લેર કરે. ઈડર એપીએમસીની 4 શાખાઓ છે, દેશોતર, જાદર, સાપાવાડા અને ઈડર. 20 જણનો સ્ટાફ છે. જરૂર હોય ભરતી તો કરવી જ પડશે. એક માર્કેટે ઓલરેડી હેરાજીમાં અમારા 4 કર્મચારીઓ રોકાયેલ રહે. 4 જગ્યાએ હેરાજી ચાલતી હોય તો 16 કર્મચારી તો ઓલરેડી ત્યાં આગળ હેરાજીમાં રોકવા પડે. કાંટા ઉપર 4 કાંટા છે અમારા, 4 કાંટા ઉપર એક એક માણસ બેસે. સેક્રેટરી, એકાઉન્ટન્ટ, પૈસા ઉઘરાવવા માટે બી જવું પડે છે, વેપારીઓ જોડે જવું પડે. માણસોની જરૂર તો છે જ. હવામાન વિભાગે આજે પણ રાજ્યભરમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. હજુ આગામી